કક્ષાના બાળકો ધોરણ ત્રણ વિષય હિન્દી પ્રકરણ ત્રણ વર્ણમાલાના સચિત્ર પરિચય એટલે કે મૂળાક્ષરોનો સચિત્ર પરિચય સ્વર અને વ્યંજન તમારે ચિત્ર સહિત જોવાના છે અને નીચે તમારે તે ચિત્રની નીચે તમારે નામ પણ લખવાના છે. તો એ સૂચના આપેલી છે પઢો બોલો ઓર લિખો એટલે કે વાંચો અને બોલો અને નીચે તમને આપેલું છે બોક્સ એમાં તમારે લખવાના છે સ્વરને. તો પહેલા આપેલા છે તમને સ્વર અસે અનાર. તો તમને નીચે બે લીટી દેખાય છે તે બંને લીટીને અડીને તમારે અનાર લખવાનું છે જેવી રીતના અહીંયા હું લખું છું તેવી રીતના અ ના ર અસે અનાર આસે આમ બંને લીટીને ટચ કરીને તમારે મૂળાક્ષરો લખવાના છે. ત્યારબાદ આગળ છે ઈ. ઈ સે ઈમલી. ઈ સે ઈ. ઉ. ઉ સે ઉલ્લુ. ઉ. ઉ સે ઉન. તો આપણે આગળ જોયા હતા સ્વર, હવે આવે છે વ્યંજન. તો આને પણ આપણે શું કરવાનું છે, તમારી પાઠ્યપુસ્તક છે તેમાં તમને ચિત્ર આપેલા હશે અને ચિત્ર જોઈને તમારે નીચે શબ્દ આપેલા હશે તેને તમારે વાંચવાના છે અને નીચે બોક્સમાં લખવાના છે. ક. ક સે કલમ. બંને લાઈનને ટચ કરીને તમારે શું લખવાનું છે, કલમ. ત્યારબાદ આગળ છે ખ. ખ સે ખરગોશ. ગ. ગ સે ગણેશજી. ઘ. ઘ સે ઘડી. ચ. ચ સે ચરખા. છ. છ સે છત્રી. જ. જ સે જહાજ. ઝ. ઝ સે ઝંડા. ટ. ટ સે ટમાટર. ઠ. ઠ સે ઠઠેરા. ડ. ડ સે ડમરુ. ઢ. ઢ સે ઢક્કણ. હણ. હણ સે વાણ. ટ. ટ સે તલવાર.
હસે હન. દ દસે દવાર. થ થસે ધનુષ. ન નસે નકારા. ટચ કરીને બોર્ડ ઉપર લખેલું છે તેવી જ રીતના તમારે પણ તમારી પાઠ્યપુસ્તકમાં લખવાનું છે.